મેં સૌથી વધારે જાઉં ને એટલે આ લાવવાનું ભૂલાય નહીં. હે મમ્મી, આ શેના માટે ઉપયોગ કરું? મેં મેગી બનાવવા માટે. અને મેગી બનાવવા માટે ઉપયોગ કરી લેતા હોઉં મેં. ચલો આ બધું ફિનિશ કરીએ. અને હું ખાસ સાયરો જે સોસ છે મને બહુ ગમે છે, તો આ ખાસ પેક કરાવડાવું છું. ગુડ મોર્નિંગ, નવા બ્લોગ સાથે, નવા રેસીપીના વિડીયો સાથે. કાલે સાંજે તમે સવારે મળીશું. બાકી તો આજે બહુ મજા આવી જાય એવું થઈ ગયું છે, કેમ કે અમારા ઘરે બનાવ્યું છે પૂરણપૂરી બનાવી છે. તો જો કેવી બને, જો આ તળેલી છે, અમે મસ્ત મસ્ત ચાખી લીધી છે, શેકેલી છે, બે રીતે મેં પૂરણપૂરી બતાવી, તળેલી અને શેકેલી. એ ઘીની અંદર જો અત્યારે આ મસ્ત મસ્ત શેકાઈ રહી છે, અહીં મજા આવી ગયું એકદમ. આમ સ્વાદિષ્ટ બની એકદમ ટેસ્ટી. આ પૂરણપૂરી મોટા ભાઈને બહુ ગમે. તો ચલો આજે જમવાનું બધું ફિનિશ કરીને મારા આજે સૌથી પહેલાં તો ઓફિસ જવાનું છે. મમ્મીનો વિડીયો આજે એડિટ આવ્યો નથી, તો પહેલાં એડિટ કરીશ. એ કોમ્પ્યુટર આજે કેમેરામાં શૂટિંગ કર્યું છે બધું, તો એડિટ કરીશ. અને એડિટ કર્યા પછી હજી મારા મેઇન ચેનલનો બ્લોગ વિડીયો એડિટ કરવાનો છે, એ કરવાનો છે. અને બપોરે મેં આપણે શું લાવવાનું, નહીં ખાવું? શું નહીં ખાવું? બીજા કેમ તું ના પાડે? કેમ ના પાડે? લે ભાઈ, એવું થોડી ચાલે યાર. મમ્મીની ફરમાઈશ છે ને હું પૂરી કરાવું. જ્યાં સુધી જોશ છે ત્યાં સુધી જોશ કરે ને બાપા યાર. આપણે ક્યાં પૈસા લેવા છે? જોશ જીતલા બાદ આપણે કયા મોટા પીલા બીજા ખાવાના? મોટા સારો લાગે, પેલા નાના. તમને બતાવીશું ફાયદા ડીલ ની, ફાયદામાં કેવી રીતે પીઝા મંગાવીએ છે ને એ તમને બતાવી. તો ચલો અત્યારે મેં આવી ગયો છું ઘરે, અને ફટાફટ બધું જેટલું ઓફિસનું જેટલું કામ હતું એટલું બધું ફિનિશ કરી નાખ્યું છે. મમ્મી માટે લઈને આવ્યો છે. મમ્મી હાય, તમારા માટે મસ્ત મસ્ત પીઝા લઈને આવ્યો. થેન્ક યુ. ચલો હવે એક કોણ આવ્યું પાછું, પૈસા લાવી ગયો છે. તો મસ્ત મજાનું પાછું આવ્યો. તો મેં કીધું એમને એમ તો થોડી ભાવે, તો આ લઈને આવ્યો. આમ તો આવ્યું આ વિશાલના માથે છે. અને આ પીઝા સ્પોન્સર બાય વિશાલ છે. બોલો મી, વિશાલે જે સ્પોન્સર કર્યા. અરે ભલે ભાઈ, મસ્ત હોય. હા તો યાર, જે વિશાલે સ્પોન્સર કર્યા છે. અને સૌથી વધારે જાઉં ને એટલે આ લાવવાનું ભૂલાય નહીં. હે મમ્મી, આ શેના માટે ઉપયોગ કરું? મેં મેગી બનાવવા માટે. અને મેગી બનાવવા માટે ઉપયોગ કરી લેતા હોઉં મેં. ચલો આ બધું ફિનિશ કરીએ. અને હું ખાસ સાયરો જે સોસ છે મને બહુ ગમે છે, તો આ ખાસ પેક કરાવ્યો. ખબર તને, જો તું જો જો કયા, આ તો હું અહીંયાથી લઈને આવ્યો. ત્યાં 40 રૂપિયાનું નાની અમથી બોટલ મળે. ત્યાં નાની અમથી બોટલ મળે, આપણે અહીંયા ઘરે મોટી બોટલ ના લઈએ. લે પકડ 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 પકડ, લે મોબાઈલ, જાઓ જો જો કેટલો ખુશ થઈ ગયો. ઘણા ટાઈમ પછી આવ્યો ઘરે ઈઝા આપણે. હલો હલો, પીઝા પાર્ટી. જો ઘરમાં ગરમ મસ્ત મસ્ત આવા 7 ચીઝી પીઝા મળી જતા હોય તો છોકરાઓને કેવી મજા પડી જાય. હે મમ્મી, અમને કેવી મજા પડી જાય. જો પાછું જ્યુસ હોય પેપ્સી વાળું, હે ને મજા પડી જાય ને. જો 7 ચીઝ આ તો જુઓ ઢગલો કરી દીધું આપણે. હલો હવે ફટાફટ 7 ચીઝી પીઝા ખેસું આપણે. મમ્મી અત્યારે ને આ મ્યુઝિક ગબરું ચાલે, અમે મોદરામનો પગ કેવો પડી ગયો હોય આમ તમને. પછી ચપ્પલ પડી જાય પછી આમ કરો. જો આવી રીતે કરવાનું. બોલો, જ્યાં સુધી પોદરો ના ઘસે ત્યાં સુધી અમે આમ આમ આમ. મેં ઝુકેગા નહીં વાળું. આ ગોટી હું જોવે એ ગોતલી. શું ચાલુ કર્યું છે? કચોરી. કઈ? રાજસ્થાનની.
પેલી ડુંગળી વાળી ના જૈન બનાવી છે જૈન તારા જોવાથી મતલબ હોય બાજુ પીઝા પાપા તા માટે આઈસ્ક્રીમ લાવશે ચોકલેટ લાવશે મારી છોકરી બોલ બોલ શું લાવવાનું તારે ચોકલેટ ખાવી કે આઈસ્ક્રીમ ખાવી છે શું ખાવું છે મારી કોને કર્યું તું અને તાર પીઝા કોણ કોણ ખાઈ ગયું તું કોણ કોણ પીઝા ખાઈ ગયું તું કાકા ખાઈ ગયા તા બા ખાઈ ગયા તા અને તારો બી બી પીઝા ખાઈ ગયો તો ને શું કા કેટલા પીઝા ખાધા તા અને તારે કેટલા પીઝા ખાવાના છે આઈસ્ક્રીમ લાવ તા માટે બેટા આઈસ્ક્રીમ લાવવાની હે કેટલી લાવવાની આઈસ્ક્રીમ હે બોલ હે આવું કું કે આ એવું હશે ને હે એવું બધું ખાવાનું ગાંડું ગાંડું એટલું બધું ખાવાનું હતું